એટલે તમે એક એક એ સ્થિતિ તમે ક્લિયર કરી કે ગામડાઓમાં એક એક નાનકડો ત્રીસ સેકન્ડ વધારે જવાબ માંગીશ આ આ સર્જિકલ સ્ટ્રાઇક ને એ બધું ગામડામાં થોડું એ અસર કરે બહુ સ્પષ્ટ કહું તો અત્યારે એવો માહોલ છે કે દરેક જણાએ સૈન્યની વાતની અંદર એકદમ ઉન્માદ આખા દેશમાં થાય જે લોકો બોલે એ પાકિસ્તાન ફેવરના ગણાય દેશ વિરોધી બોલાય એટલે મીડિયામાં પણ તમે જો એક નેવું પ્રકાર નેવું ટકા લોકો એકના એક તરફી છે હું એવું ચોક્કસ માનું છું કે અત્યારે જે સૈન્યને છે હું તમને એક વાત કહું બહુ સરસ તમે પ્રશ્ન પૂછો છે સર્જિકલ સ્ટ્રાઇક ની અત્યારે ચર્ચા છે બરાબર છે ઇઝરાયલ ને આપણે લોકો અનુસરીએ છીએ જે રીતના કડક છે જે નાનકડો દેશ હોવા છતાં એની ધાક છે આરબ કન્ટ્રી આજુબાજુના શું કામ એને ત્યાં એક નિયમ છે એક સર્જિકલ સ્ટ્રાઇક એ લોકો કરે તો છ વર્ષ સુધી લોકો ડિક્લેર નથી કરતા એક નિયમ છે બીજું પાકિસ્તાનની અંદર જ્યારે આઝાદી થઈ એ લોકો ઓગણીસો સુડતાલીસ ત્યારથી આજ સુધી લોકો જાહેર રાજનીતિમાં માત્ર લાવતા એનું પરિણામ છે ત્યાં નાગરિક શાસનને પલટાવીને મિલિટરી શાસન ઘણી વાર આવી રહ્યું છે આ બધી ગંભીર વાતો છે આ બોલનારું હોય તો ટેરિફિક વિરોધ થાય ટ્રોલિંગ થાય આવું બધું છે પણ કોઈ બોલતું નથી કારણ કે એમાં જોખમ છે એમાં જે પેઇડ એજન્ટ જે હેટ એ બધા ચોટી પડે એટલે લોકોની હિંમત નથી પણ મને એવું લાગે છે કે એ જે વસ્તુ જે વધારવાની વાત છે ઉન્માદ વધારવાની વાત છે ને એમાં અથવા તો સંયમ ચૂકી જઈને જે વાત કરવાની વાત છે ને મને લાગે છે ઈ એમાં પક્ષ કદાચ જીતી શકે છે પણ દેશ હંમેશા હારતો હોય છે બિલકુલ બિલકુલ આ એક વાત છે તમારું મત છે